માધવપુર ઘેડ ખાતે આજરોજ મહેર સમાજની વાડીના પટાંગણમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ સાથે ચતુષ્કોણ સેવાકીય કાર્યક્રમ માનવતા પરિવાર દ્વારા યોજાયો જેમાં માનવતા પરિવાર દ્વારા દર માસની બાવીસમી તારીખે અલગ અલગ દાતાના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ કેમ્પના દાતા માધવપુર પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ સાથે માનવતા પરિવારના તમામ કાર્યકરોના આર્થિક સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કેમ્પમાં મોતીઓ ઝામર વેલ પરવાળા જેવા આંખોને થતા રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું અને તેમાંથી ઓપરેશનની જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિનામૂલ્યે ઓપરેશન માટે રણછોડ દાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે તેમજ આ કેમ્પમાં ત્રણસો ચાલીસ વ્યક્તિઓએ ચેકઅપ કરાવ્યું હતું જેમાંથી બોંતેર દર્દીઓને ઓપરેશન માટે લઈ જવાયા હતા અને આ કેમ્પમાં માધવપુર પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ખેડ માનવતા પરિવારના તમામ કાર્યકરો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની ભારે જહેમત ઉઠાવી હતી સાથોસાથ આ સેવાકીય કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનો તેમજ વેપારી ભાઈઓ અધિકારીઓ સાથે અન્ય આગેવાનો માધવપુર પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ સીધી સાહેબ પરિશ્રમ સ્કૂલના ટ્રસ્ટી પ્રવીણભાઈ રાવલિયા અરૂણભાઈ રાવલિયા રૂક્ષમણી મઠના મહંત સુધીરભાઈ રહ્યા હતા મારું નામ દર માસની તારીખે પૂજ્ય શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા નેત્ર યજ્ઞનું આયોજન અહીં મહેર સમાજના પ્રાંગણમાં કરવામાં આવે છે આ વખતે જે કાર્યક્રમ ચતુષ્કોણીય સેવાકીય કાર્યક્રમ અહીં થઈ રહ્યો છે એના જેમના સૌજન્ય મળ્યું છે એ છે માધુપુર પોલીસ સ્ટાફ સંજીવની નેચર ફાઉન્ડેશન અને માનવતા પરિવાર એ ત્રણેયના ઉપક્રમે આજનો આ અવસર આવ્યો છે સ્વર્ગસ્થ માલદેવભાઈ મેણન સ્વર્ગસ્થ મે મેણંદભાઈ માલદેવભાઈ ઓડેદરાના આત્માના કલ્યાણાર્થે આજનો આ ચતુષ્કરણીય સેવાકીય કાર્યક્રમનું આયોજન માધુપુર પોલીસ સ્ટાફ અને સંજીવની નેચર દ્વારા કરવામાં આવ્યું છે તો એની અંદર નેત્રયજ્ઞ સાથોસાથ પચીસ વ્યક્તિઓને જરૂરિયાતમંદ વ્યક્તિઓને ગરમ ધાબળા એક જરૂરિયાતમંદ વ્યક્તિને વોકર અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આ રીતના ચાર કાર્યક્રમ એકસાથે સાથે ખુલ્લો મૂકવાનો અવસર અમને એ દાતાશ્રી તરફથી મળ્યો છે તો એ માટે અમે એ તમામે તમામનો સહર્ષ આભાર માનીએ છીએ ધન્યવાદ પરેશ નિમાવત કેટીવી ન્યૂઝ માધવપુર ગેડ